वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकम् वंदे कारण कारणं वृषसुतं मुक्ति प्रदं धामदं वंदे मुक्तमुनिन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं करुणा धाम प्रशान्ति प्रदं वंदे श्री नंदकिशोर स्वामी चरणं श्री पंच सेवा व्रतम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरे कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री ठाकुर जी महाराज की जय श्री सदगुरुदेव की जय। तारीख 19 मे 2021 बुधवार लोहधाम न्यूजर्सी श्री मुक्तमुनि चरितम कथानो लाभ लई रहेला लोहधाम परिवारना तमाम भक्तोने जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्तमुनि चरितम अंतर्गत काले आपणे जोयुं सुंदरजी दीवाने थयुं के आ साचा संत छे। एना नेह ने वेण परथी मने हृदय में थई गयु के आ वास्तविक संत छे। अटले कीधु के हूँ शू आपनी सेवा करी शकू त्यारे स्वामी के गुरुदेवनी आज्ञा यथा अमे पाळी शकीए कोई एवो वास होय तो जणावजो। वास तो हतो परंतु सुंदरजी दीवान ने एक तकलीफ हती ए बाबत में। ए शू तकलीफ हती ए आपणे जाणीए। त्यारे बोल्यो सुंदर जी मां सुनो कहो छो जे मछे ते मां त्यारे बोल्यो
सुंदर जिए मा सुन कौ छु जे मे ते पाछी रे वो लागे अनुकूड़ा पाछी रे वो लागे अनुकूड़ा तो हूँ साफ करावीश धूड़। सुंदर जी दीवान जो शू कहे छे, दीवान जी एम कहे छे कि स्वामी एक तकलीफ छे। हाँ स्वामी तो वे अंतर्यामी, એટલે સ્વામી ને કે ખ્યાલ તો આવી ગયો કઈક હશે તો જ મને સુંદરજી દીવાન આટલા મોટા કે, નકર તો કઈ હોય ના, નકર આટલા મોટા દીવાનનું ઘર તો કેટલા બધાને ભાડે પણ આપ્યું હોય, કેટલા બધાને રહેવા પણ આપ્યું હોય, ને ભાડવી ના લેતા હોય, સેવામાં આપ્યું હોય, ને તકલીફ શું હશે ત્યાં એને? સ્વામીને અણસર હૃદયમાં તો આવી ગયો કે કઈક અપવિત્ર મેલી જગ્યા હોય એવો ભાસ સ્વામીના હૃદયમાં થઈ ગયો હતો, પરંતુ સ્વામી નહોતા કહેતા, સ્વામીને ખ્યાલ તો આવી ગયો હતો, એટલે સ્વામીએ કીધું સુંદરજી શું ત્યાં તકલીફ છે, અમને જણાવો તો ખરા, ત્યાં કઈ ભય છે? કઈ ભય છે? એટલે દીવાનને થઈ ગયું કે સ્વામીને ખ્યાલ છે પણ મને જણાવવા દેતા નથી, ખબર છે પણ ખબર નહીં, મને ખબર નથી કે સ્વામી મને જણાવવા દેતા નથી, સ્વામી અંતર્યામી છે આ વાત પરથી પણ નક્કી કરી, સ્વામી પણ અંતર્યામી છે. ભાઈ બોલો ને શું છે ત્યાં, જણાવો તો ખરા મને. સ્વામી અમને એમ થાય કે તમ જેવા સાધુને ત્યાં જગ્યામાં ક્યાં મારે રાખવા, જે જગ્યામાં બધાય રહી શકતા ન હોય, જે જગ્યામાં અનિષ્ટ વસ્તુ સર્જાતી હોય અને બધાય ભયને જ પામતા હોય, અમને સંકોચ હૃદયમાં થાય છે સ્વામી, તમ જેવા મહાપુરુષને ક્યાં ત્યાં નિવાસ આપવો, મારી પાસે એક જ વસ્તુ છે, એક જ ઓરડી છે, પણ શું પણ સુંદરજી કહો ને, તમને તમે નિસંકોચ અમને કહો, તમે જેટલી નિખાલસપણે વાત કરશો ને ભાઈ એટલો અમને અંતરથી આનંદ થશે. સ્વામી હવે તમે કહો છો ને તો હું કહું જેવું છે એવું, પરંતુ જો તમને અનુકૂળ હોય ને તો જ હું એ સાફ કરાવીશ, નહીતર હું કઈ સાફ કરાવું નહીં. તમે જો રહેવાના હો ને તો હું સાફ કરાવું, એ પણ શું એ તો મને કહો, હું રહું તો તમે સાફ કરાવો, અર્થાત તમે ત્યાં ક્યારે સાફ નહીં કરતા હો? ના સ્વામી, ક્યારે એ બાજુ જવાનું અમારે થતું જ નથી. પણ છે શું એ તો કહો, ત્યાં તમારે જવાનું, તમારું ઘર તમે ત્યાં ના જાઓ એ કેવું વળી? હા સ્વામી, પણ સ્વામી ત્યાં જઈ શકાય એવું નથી. કેમ નથી જઈ શકાય એવું ભાઈ? તમારું ઘર અને તમને જ ભય લાગે, બીજું તો કઈ નહીં સ્વામી, પણ જેવું છે એવું તમને હું કહું છું. અમારા ઓરડા છે ને, એ ઓરડા પાસે એક વડલો છે, વડલો કે પીપળાનું વૃક્ષ છે, એ વટ છે ને અતિશય સુંદર છે. શું કીધું? વડલો બહુ સારો છે સ્વામી, અમારા ઘરની પાસે વડલો છે, એ વડલા પાસે ઘણા ભૂતો રહે છે. શું કીધું સુંદરજી દીવાને? સ્વામી અમારો ઓરડો છે, ઓરડાની પાસે ઘટાદાર વૃક્ષ છે, એ વૃક્ષ નીચે ઘણી ભૂતાવળો રહે છે, એ ભૂતાવળોને કારણે ત્યાં કોઈ આવતું નથી, ત્યાં કોઈ જતું નથી, બધા દૂરથી જતા રહી છે, અને અમને પણ ઘણા બધા અહીંયા ભણકારા વાગ્યા છે, અમે પણ ઘણા બધા એ સ્થાનથી અનુભવી છીએ, નથી માં અમારી
માં જાતી ત્યાં અમારા ભાઈ નથી જતા, નથી રાજા જતા, નથી રાજાના માણસો જતા, નથી કોઈ ગામના કોઈ માણસો રહેવા જતા, એ સ્થાન એકદમ ખાલી છે અને એ સ્થાનમાં ભૂતો ઘણા બધા રહે છે. બીજું, મારી પાસે ભાઈ બાપ કોઈ સ્થાન નથી, મારી પાસે જે હતું એ તમને જણાવી દીધું, પરંતુ ન્યા સ્વામી ઘણા ભૂતો રહે છે, એ સ્થાનમાં કોઈ જતું ના હોય, કોઈ રહેતું ના હોય, ન અમે જતા હોઈએ, કોઈ ના જતું હોય, એકદમ ઉજ્જળ પડેલી જગ્યા છે. એ જગ્યા તમને આપીને અમને શું ફાયદો થાય સ્વામી? તમને કાંઈક થઈ ગયું સ્વામી, અમને પાપ લાગે, અમને પાપ લાગે. આ સુંદરજી દીવાની વિચારધારા તો જો. સ્વામીને કે સ્વામી ત્યાં કોઈ નથી, તમને રાખીને અમારે શું, અમને પણ ભય લાગે કે સાધુન થઈ જશે તો કંઈક. કેટલું એમને સાધુ પ્રત્યે મહત્વ છે. હજી સત્સંગ થયો નથી, પ્રથમ ક્ષણ અવસ્થામાં ગુણની વ્યાપ્તિ હૃદયમાં સર્જાણી છે, એ કેટલું મોટું હરિભક્ત માટે કહી જાય છે. જેવો ગુણ સુંદરજી દીવાને પ્રથમ ક્ષણે છે ને, એવો ને એવો ગુણ ઠેઠ ઉધી રહ્યો છે. એક પ્રસંગ છે વચ્ચે, હું તમને સુંદરજી દીવાનું આખ્યાન આવવાનું છે આપણે ત્યારે લેશું. એટલે સુંદરજી દીવાને કેટલું મમત્વ સાધુ પ્રત્યે કહેવાય, કે સંતને એમ કે સ્વામી ત્યાં નથી રહેવા જેવું, ઘણા બધા રહે છે અને તમે જો ત્યાં રહેવાના હોય ને અનુકૂળ હોય તો જ હું સાફ કરાવું, નકર નહીં કરાવું સ્વામી. પરંતુ સ્વામી મને નથી લાગતું તમને ત્યાં અનુકૂળ પડે, કારણ કે કોઈને ત્યાં અનુકૂળ ન પડતું હોય અને તમને ત્યાં અનુકૂળ કેમનું પડાવું સ્વામી હું? અને તમ જેવા સાધુને કંઈક થઈ જાય તો એની જવાબદારી મારી માથે ને? કાલ બધા મને એમ કે સુંદરજી દીવાને ત્યાં સાધુને રાખ્યા અને સાધુને આવું થયું. સ્વામી આવો, કલંક મારે નથી લેવું. અને તમ જેવા સાધુ દુખાણા તો ભગવાન દુખાણા મારા માટે. આવું જ્યારે હરિભક્તને થઈ જાય ને કે સાધુ દુખાય ત્યારે હું દુખાણો, ત્યારે સમજી લેવું એને બરાબર આત્મીયતા થઈ છે, બરાબર આત્મીયતા થઈ છે. અને જ્યાં સુધી સાધુમાં આવી આત્મબુદ્ધિ નથી થઈ ત્યાં સુધી બધું અધૂરું છે. અને જ્યાં આત્મીયતાની બુદ્ધિ હોય ને ત્યાં જ મોક્ષનો દ્વાર છે ને એકદમ નિર્વિઘ્ને પાર પડતો હોય, એકદમ નિર્વિઘ્ને પાર પડતો હોય, અન્યથા ના પડે. એ હરિભક્તને વિચારવું જોઈએ કે જો એક હરિભગત પણ એક સંતને આવી રીતે અટકાવી શકે, અટકાવી શકે મીન્સ કે સ્વામી ત્યાં રહેવા જેવું નથી, નહીતર તો આજના મોડર્ન આધુનિક જમાનાના એટલા સરસ અપડેટ વર્ઝન હોય છે ને એની વાત જવા દો. આપણે કેમ ભગત ઉતારો છે તો શું કે, હા સ્વામી છે, હવે ખાલી પડ્યું છે લઈ જજો ને, અમે તો કોઈ રહેતું નથી અમારે ત્યાં, ગટરો ભરાયા કરે છે, પાણી પડ્યા કરે છે અને ગેસની લાઈન બરાબર ત્યાં છે નહીં. પછી સાધુને એવો ઉતારો આપી દે, એવો ઉતારો આપી દે, સાધુ એમ કહી દે કે જિંદગીમાં આવવું નહીં. અમે એકવાર એક ગામમાં ગયા હતા, શાકોત્સવ કરા, તમને સત્ય ઘટના કહી દઉં, ચાર પાંચ વર્ષ પહેલાંની અમે 6-7 જણા શાકોત્સવ કરવા ગયા હતા ગુરુજીની આજ્ઞાથી. ગુરુજીએ રાતોરાત કીધું, અમે આદિવાસી ગામડામાં હતા, વિચરણ કરતા હતા અને આદિવાસી ગામડા એટલે આપણું છોટાઉદેપુર છે ને, એ અમે જોયું હતું બહારથી, અંદર નહોતા ગયા, જવું હતું પરંતુ ટાઈમ નહોતો. અમે બીજી જગ્યાએ આદિવાસી ગામડામાં પ્રસાદ દેવા ગયા હતા, મતલબ આદિવાસી ગામડા ફતેપુરા છે, પછી છોટાઉદેપુર છે ને ઘણા બધા ગામડાઓ અમે ફેર્યા હતા, 10-12 ગામડાઓ રાજસ્થાનની બોર્ડર પણ આડે આવી જાય છે ત્યાં. પછી ત્યાં સંમેલન પણ કર્યું હતું અમે ગુરુજીની આજ્ઞાથી કે આદિવાસી ગામડામાં કરજો એમ. ગુરુજીને આજ્ઞાથી પછી ગુરુજીને ફોન આવે કે બેટા આપણે ત્યાં આ ગામમાં, ગામનું નામ મારે નથી દેવું, એક ગામમાં શાકોત્સવ કરવા જવાનું છે. બીજું સારું ગુરુજી, કંઈ વાંધો નહીં. અમે રાત્રે 3:30 વાગે નાહી ધોઈને પૂજાપાઠ કરીને નીકળ્યા, 10:15 વાગે ગામડે પહોંચી ગયા. એ ભાઈને પણ ફોન કરી દીધો, તે ભાઈએ તો પછી ઉતારો તૈયાર રાખ્યો
એટલો ભયંકર ઉતારો હતો, એટલો ભયંકર ઉતારો હતો ને એનું વર્ણન થઈ શક્યું નથી. એટલા બાવા, એટલા ગેસના ચૂલા તો તમે જુઓ ને તો તમને એમ લાગે કે શ્રીજી મહારાજ વખતના ચૂલા હશે, એટલા ગેસના ચૂલા ભયંકર પરિસ્થિતિમાં હતા. ગેસના ચૂલા અને નળ તો તમે જુઓ ને એટલો કટાઈ ગયેલો, એટલો એને ધોઈએ ને તોય સોળે ના થાય, એને ધોઈએ ને તોય સાફ ના થાય, સાફ જ ના થાય, એટલો કાટી ગયેલો નળ હતો. અને ચોકડી જોતી એકદમ ધૂળ 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 ને એટલો થર જામી ગયેલો હતો. એટલે અમને એમ કે સ્વામી આ ઉતારો છે, અહીં રહેવાનું છે, મંદિરની ઉપર હતો ઉતારો, પછી મંદિર અને મંદિરની ઉપર ઉતારો, એટલે એટલો ભયંકર પરિસ્થિતિમાં ઉતારો હતો ને. એટલે સંતો હતા ને મારી સાથે, એક હરિભગત પણ હતા ડ્રાઈવરમાં, કે સ્વામી અહીંયા રહેવું એમ કરતાં આપણે ટેન્ટમાં એક ટેન્ટ બાંધીને કે 500-600 રૂપિયાને એક સાદું સિમ્પલ છત્રી જેવું મોટું ટેન્ટ આવતું સ્વામી, કે 1000 રૂપિયાનું ટેન્ટ લઈએ અને ટેન્ટની નીચે આપણે રહીએ અને ફરાળ કરી લઈએ, એ સસ્તું પડશે આપણને એમ. મેં ખરેખર તો કરવા જેવું તો એ જ છે, મેં કીધું કે ટેન્ટ બાંધીને આ ફ્રૂટ ધરાઈ લેવા જેવું છે, પણ અહીંયા રહેવા જેવું નથી. તોય છતાં અમે રહ્યા, ગુરુજીએ કીધું તો એટલે અમે ત્યાં રહ્યા. અમે રહ્યા પછી હરિભગતે થાળ કરવાનો હતો, તો થાળ કરવાનો હતો ને કે સ્વામી કે 40-45 જણા છે. મેં કીધું સારું, કંઈ વાંધો નહીં. એટલે 3-4 વાટકી લોટ લાવ્યા, 1-2 શાકભાજી લાવ્યા, એ પણ થોડા 500-500 ગ્રામ, પછી ચોખા આટલા લેવા, દાળ આટલી લેવા, ઘી થોડુંક જ લેવા, તેલ આટલું જ લેવા. રસોડું તો અમે માંડ માંડ 1.5-2 કલાકે સાફ કર્યું, જેટલી જરૂર હતી એટલું અમે સાફ કર્યું, વધારે પડતી મહેનત અમે કરી નહીં. નળ એક બીજી પાઇપ જતી, નળે અમે ધોયો નહીં, પછી એક પાઇપ જતી હતી, એ પાઇપને અમે ધોઈને આખી સોળે કરીને કમ્પ્લીટ પછી યુઝ કરી, આખી આખી સરસ પાઇપ જતી હતી. આમ ખેતરોમાં તો તમને ખબર છે મોટા એલા ગામડા મંદિર હોય એટલે તો તમારે તો બોર હોય જ, ડંકી હોય જ, એટલે એમાંથી એક પાઇપ જતી હતી, એટલે એને બરાબર કમ્પ્લીટ ધોઈને એને પછી અમે નથી પાણી હારી હારીને બધું કરતા હતા. હવે પછી એ થાળ માટે જે સીધું સામાન લાવ્યો ને, સીધું સામાન એટલું થોડું મને કહે કે સ્વામી અમે 40-45 જણા છીએ અને આપણે સ્વામી કાલ શાકોત્સવ છે ને રીંગણા પણ સુધારવાના છે. મેં કીધું ભાઈ અને શાકોત્સવ પાછો કેટલા જણાનો હતો ખબર ભગત? 1000-1200 જણાનો હતો, 1000-1200 જણાનો શાકોત્સવ હતો. આજુબાજુ ગામડામાંથી બધાને બોલાવ્યા હતા. એટલે મેં કીધું ભગત કેટલું પબ્લિક થશે ને? કે સ્વામી 1000-800 થી 1200 તો થઈ જ જશે શાકોત્સવ, એટલે સ્વામી તો બધા આવવાના. મેં તો સારું કહી વાંધો, પહેલાં બધું જ મેં ઇન્ફોર્મેશન જાણી લીધી, બધું જાણી લીધું, જાણી લીધું ને પછી મેં જાણી પછી પછી કે સ્વામી શાક એ કંઈ પ્રોબ્લેમ હતો હરિભક્તો શાક સુધારવા છે. મેં કીધું ભગતને હરિભક્તોને બોલાવ્યો છે રીંગણા સુધારવા માટે અને સંતો ખાલી એકવાર તમને ગાઈડ આપ કરી દેશે. એટલે માંડમાં રસોડું ધોયું અને થાળ કર્યો ને મેં 40-45 તો ઠીક રહ્યું. પછી મંદિરમાંથી મેં કીધું ભગત આ તો સીધું સાવન ઓછું છે, કંઈક વધારે જોશે મેં કીધું, ત્યારે તમારે તમે એટલામાં થાળ થશે એમ. જે થયું ને પછી સીધું સાવન મંદિરમાં જે તું બધું આપી દીધું, માંડ માંડ થાળ પાછી પૂરો કર્યો, ખીચડી કઢી, રોટલી તો અમે કરી જ નહીં કારણ કે પછી મહારાજ પૂરતું ઠાકોરજી મારા જોડે હતા, ઠાકોરજી મારા પૂરતું થોડુંક કરી દીધું, પછી ખીચડી કઢી કરીને જવા દીધી, આપી દીધું બધા હરિભક્તોને આપી દીધું. પછી એ બધું પૂરું થયું ને પછી શાકોત્સવની તૈયારી કરવાની હતી, શાકોત્સવની તૈયારી કરવાની હતી ને એમાં પણ પછી જે જ્યાં શાકોત્સવ કરવાનું હતું ને એ સ્થાને જવાનું હતું, એ સ્થાને જવાનું હતું રહોડે, એ રસોડે જવાનું હતું, એ પણ એટલું ભયંકર પરિસ્થિતિમાં હતું ને. આપણે હાથ ધોઈએ ને તો વિચાર કરવો પડે કે આપણે હાથ ધોઈએ કે નહીં, એટલે એટલી પરિસ્થિતિમાં, ભયંકર પરિસ્થિતિમાં તો નામને એમ થાય કે આ રાતોરાત છોડવું પડશે. પછી તો જે હરિભક્તો પછી જે એ હરિભક્તનું નામ નહીં મારે કહેવું, એટલે કે સ્વામી આમાં કે આ એટલા રીંગણા છે અને સંતોને પૂરી કરવાની છે, સંતોને મિષ્ટાન કરવાનું છે, સંતોને શાક બનાવવાનું છે, એટલે આવું બધું જ કહી દીધું. એને મેં કીધું ભગત બધું સંતો કરવાના કે હા સ્વામી કે વાને લાગે, હરિભક્તો બે પાતને હું બોલાવી લઈશ કે તમને મદદ કરાવવા લાગશે. પછી તો એનો આંકડો વધતો જ ગયો કે સ્વામી થોડુંક આમ કરવું પડશે, ડબ્બા બાંધવા પડશે ને આમ કરવું પડશે ને આમ કરવું પડશે, આમ કરવા માંડ્યા. પછી તો એ રહોડું તો અમે ગયા ભયંકર પરિસ્થિતિમાં હતું, એ અહીંયા બધું ધોવાનું બાકી હતું, કમ્પ્લીટ કરવાનું બાકી હતું અને સીધું સામાન પણ ઓછું હતું કે એને પબ્લિક પ્રમાણે સીધું સામાન ઓછું હતું. એને 3-4 વાર કીધું છતાં પણ ટ્યુબલાઇટ ન થઈ, ટ્યુબલાઇટ ન થઈને એટલે અમારે છેવટે કરીને શું કરવું પડે, છેવટે એ નિર્ણય લેવો પડે ભગત.
અમારેથી આવી નહીં રહી શકાય, તમાર શાકો છું શાક અમે ખાલી કરી દઈશું એવું છે તો, પરંતુ અમારે બીજું અમે 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 પાછું અમારો પ્રોગ્રામ આખો ચેન્જ કરીને આવ્યા હતા. બીજા દિવસે અમે બીજે કંઈક પધરાવણીમાં પણ હતા, ગામડામાં ફરવામાં પણ હતા, બધું ચેન્જ કરીને સ્પેશિયલ ત્યાં ગયા હતા ગુરુજીને કહેવાથી. એટલે શાકો શું જે ખાલી શાક હતું એટલે શાક ખાલી બને ને ફટાફટ અમે ગમે તેમ કરીને પછી સવારના વહેલા તે હાડા છે નીકળી ગયા. એટલે ઘણીવાર આવું હોય કે હરિભક્તો એમ ના કે સ્વામી અમારે ત્યાં આવું છે, થોડુંક આમ છે, થોડુંક એટલો વિવેક તો હોવો જોઈએ કે સંતો જ્યારે આપણે ઘેર પધરાવણી કરવાના હોય કે થાળ કરવાના હોય કે રહેવાના હોય ને તો પહેલેથી એમને વાકેફ કરી દેવા જોઈએ. કેમ આ સુંદરજી દીવાને કહી દીધું કે સ્વામી છે નિવાસ પણ તકલીફ છે, પછી તકલીફ તમે એકવાર જણાવી દો પછી સંત જેમ કે એમ એ તમે માન્ય કરો બરાબર છે, પરંતુ તમે તકલીફ કયો અને પછી મોટા ધડાકાન બમ ધડાકાન જેમ કે હા હા સ્વામી આવો 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 તમે આવો ને અમારા ઘેર ભગવાન પધાર્યા, અમારા ઘેર ભગવાન પધાર્યા, પછી ભગવાન પધારે ને સંતો પધારે પછી જે ડિસ્પ્લે જોવે ને ઘરની ઓહો જોરદાર હોય. એટલે ક્યારે આ સુંદરજી દીવાનમાંથી શીખવા જેવું છે કે જ્યારે પણ સંતોને કે ઠાકોરજી મહારાજની પધરાવણી કરવા બોલાવો ને ત્યારે શું કરવાનું, પહેલા આપણું ડિસ્પ્લે જોઈ લેવાનું કે ડિસ્પ્લે બરાબર છે ને, આ ઠાકોરજી મહારાજને સંતોને ભક્તોને રહી શકાય એવું છે ને, એને સાનુકૂળ પડે એવું છે ને એ જોઈ લેવાનું ખાસ, અને સાનુકૂળતા પડે એવું ને. અત્યારે તો એવું નથી કશું, અત્યારે તો બહુ સારું છે, એમાં તો આ દેશમાં તો કંઈ પ્રોબ્લેમ ન હોય, પરંતુ ક્યાંક ખૂણે ખાચું ને ક્યાંક રહી જતું હોય તો એટલું ધ્યાન રાખવું. બધું જ ડિસ્પ્લે કમ્પ્લેટ કમ્પ્લેટ હોય ને પછી કેવું કે અમારું કમ્પ્લેટ છે, અને કંઈક એવું લાગતું હોય તો વિનંતી કરી કે સ્વામી આમ છે, પછી તમે કે એમ બાપજી બરાબર. એટલે આટલો વિવેક સુંદરજી દીવાનમાંથી શીખવો. એટલે સુંદરજી દીવાને કીધું કે સ્વામી તકલીફ છે. ભાઈ શું તકલીફ છે જણાવો તો ખરા. સ્વામી ત્યાં તો એક ઓરડાઓ છે, ઓરડાની પાસે એક વડલો છે, વડલામાં ઘણા બધા ભૂતો રહે છે, ત્યાં કોઈ આવતું જતું નથી, કોઈ રહેતું નથી, અને ખૂબ ત્યાં ભૂતો રહે છે ને ઘણા બધા ભૂત, એક ભૂત નથી સ્વામી ત્યાં ઘણા બધા ભૂતો રહે છે, અને ઘણા બધા ભૂતો રહે છે ને સ્વામી, અને ખૂબ હેરાન પણ કરે છે, બહુ હેરાન કરે છે, કરે રાત દાની પરેશાન, તેથી થઈ અતિશય હેરાન. અને એટલા બધા હેરાન કરે છે ને ભૂતોને સ્વામી, કેટલા બનાવો સ્વામી ત્યાં થઈ ગયા છે, કોઈ માણસ ત્યાં હાલીને ગયું હોય અને ભૂત એમના શરીરમાં પ્રવેશ કરી ગયું હોય, અને પછી આખા ઘરને હેરાન કરતું હોય, આખા ગામને હેરાન કરતું હોય સ્વામી. આવા ઘણા બધા અનુભવ અમને થયા છે, અનુભવ જોયા છે, એટલે સ્વામી અમને હૃદયમાં બીક લાગે છે તમ જેવા સાધુને ન્યા રખાય, તમ જેવા સાધુને રખાય ત્યાં. અને આપ તો જાણો છો સ્વામી જ્યાં ભૂત રહેતા હોય ત્યાં સુખ શાંતિ ન હોય, ન હોય, માટે સ્વામી ત્યાં રહેવા જેવું નથી, અને ત્યાં કોઈ રહેતું નથી સ્વામી, બીજું મારે પાસે નથી કઈ કહેવા જેવું સ્વામી, જે હતું અંતરની વાત એ સ્વામી તમને જણાવી દીધી, ત્યાં કોઈ નથી રહેતું સ્વામી. તો ત્યાં ભૂતોના ઓરડામાં કહેતા ત્યાં જ્યાં ઓરડો છે પીપળા નીચે એ અમને ઈચ્છા નથી ત્યાં તમને રાખવાની, તમને અનુકૂળ હોય છે જેમ કે એમ સ્વામી, તમને જેમ ઈચ્છા હોય એમ જણાવો સ્વામી, અમે તમને બધી રીતે મદદ કરીશું. અને આ વાત જ સાંભળીને છે ને સ્વામીએ મંદ હાસી વેર્યું. સ્વામી તો બે આંખ બંધ કરી ઠાકોરજી મહારાજને યાદ કરી અને ગુરુદેવને યાદ કરી સ્વામી મંદ હાસ્ય કરતા હતા, મંદ હાસ્ય કરતા હતા ને, એટલે દેવાનંદ સ્વામી પણ જોતા રહ્યા, અને સુંદરજી દીવાને હિરજીભાઈ જોડે બંને હતા, એટલે સુંદરજી દીવાન કે સ્વામી આપ હસો છો અંદરથી એવું મને પ્રાતિભાસિક થઈ રહ્યું છે, મને એવો ભાસ થાય છે સ્વામી તમે કંઈક મંદ હાસ્ય કરો છો. અને દેવાનંદ સ્વામી પણ કીધું કે સ્વામી તમારા હૃદયમાં કંઈક છે, સ્વામી તમારા હૃદયમાં કંઈક છે, કંઈક કયો મને સ્વામી.
સુંદરજી દીવાન કહે, સ્વામી કઈક છે તમારા દેહમાં, જણાવો. ત્યારે કહે સ્વામી, ભાઈ સાંભળો સુંદરજી, સાંભળો, તમે એમ કહો છો ઘણા બધા ભૂતો ત્યારે છે એ ઓરડામાં, ત્યાં કોઈ આવતો કે જતો નથી, તેમ એમ જણાવ્યું. અને વર્ષો જૂની એ જૂની જગ્યા છે, એમ ઘણા બધા તમને અનુભવ છે, વાત સાચી છે, પરંતુ ભાઈ અમને ગુરુદેવ અહીં ભણવા મોકલા છે ને, તો કઈક ભગવાન કે ગુરુદેવ કઈક કરાવવા માંગતા હશે ને. દેવાન સ્વામીને બાજુમાં જ ઉભા હતા અને હૃદયમાં થઈ ગયું, સ્વામી કઈક અલગ કહેવા માંગે છે, પણ પકડાતું નથી, કઈ પકડાતું નથી. અને એવું ભેળા રહીએ તો કઈ બહુ બધું પકડાય નહીં. ઠાકોરજી મહારાજ જોડે રહેતા હોય ને કે સત્પુરુષની જોડે રહેતા હોય ને, તોય પકડાય નહીં, પકડાય નહીં, પકડાય નહીં. એ આખી અમુક તો ગ્રંથિઓ માઇન્ડ સેટઅપ, એકદમ માઇન્ડ સેટઅપ ફૂલ્લી, એક ગાંડ પણ કયો કે મૂર્ખ પણ કયો જે કયો એ, અને ગાંડો હોય એ જ ભગવાનને ભજી શકે ને. એટલે અમુક તો ફિક્સ, એકદમ ફિક્સ ડેટા કરી દેવા. એટલે અમુક સોફ્ટવેર ના આવે કે અમુક સોફ્ટવેર એવા આવે કે તમારે તો આજ એપલનો ફોન લ્યો તો તમારે કેટલું સારું રહે ભગત, હે એપલનો ફોન લ્યો કેટલો સારો રહે, અને સેમસંગ લ્યો કે લેનોવો લ્યો કે એલજી લ્યો તો કેટલા પ્રોબ્લેમ આવે, પ્રોબ્લેમ આવે કે ના. ફીચર્સ પણ એપલ કરતાં વધારે પાછા આમાં આવ્યો, એપલ કરતાં સેમસંગમાં લીનોવોમાં એલજીમાં બીજા ઘણા બધા કંપનીના ફોન હોય ને, ઓહો ઢગલાબંધ ફીચર્સ હોય, ઘણી બધી એપ્લિકેશન પણ તમે એમાં કરશો, બસ ઘણું બધું એમાં તમને સ્ટોરેજ કરવા દે. એને એપલ વાળો છે ને કોઈને અંદર ના કરવા દે. એપલ વાળો ફોન તમે લ્યો ને તો તમને કઈ અંદર એટલું બધું ના એ ડિટેક્ટ કરવા દે. એનું કારણ એની મોનોપોલી છે, આખી મોનોપોલી છે, મોનોપોલી છે. એમ આપણા જીવનમાં છે ને અમુક વસ્તુ મોનોપોલી તો નહીં, પરંતુ એક મોક્ષના માર્ગમાં સાવધાન રહ્યા માટે અમુક ડેટા સ્ટોરેજ ફિક્સ કરી રાખવા. કે ઠાકોરજી મહારાજ આ સદગુરુ જોડે રહીએ છીએ, થાય એટલું કરવાનું, એમની ઈચ્છા પ્રમાણે કરવાનું, લાગતું હોય તો બે હાથ જોડીને કહેવું, પણ એમની રુચિ આપણે સંપૂર્ણ ન જાણી શકીએ, ન જાણી શકીએ, ન જ જાણી શકીએ. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી વાતના આધારે, ગોપાળાનંદ સ્વામી વાતને આધારે સત્પુરુષ અને ઠાકોરજી મહારાજ અકળ છે, અકળ છે, અકળ છે, અકળ છે, એને ક્યારેય કળી શકાય નહીં. એ હસી પણ શકે, રડી પણ શકે, દુઃખ વ્યક્ત પણ કરી શકે, સુખ પણ વ્યક્ત કરી શકે, ભાગી પણ શકે, હારી પણ શકે, બીમારી ગ્રહણ પણ કરી શકે, બીમારી છોડી પણ શકે, એ કંઈ ખબર પડે નહીં. પરંતુ હા, એનો અર્થ એવો નથી કે જાણવાનો પ્રયત્ન ના કરો. મુમુક્ષુનો તો સૌ પ્રથમ તો એટલો મોટો ગુણ તો હોવો જ જોઈએ કે પોતાને જે મળેલું ઠાકોરજી મહારાજનું સ્વરૂપ, પોતાને મળેલી જે પરંપરા અને પોતાની મળેલી જે સત્પુરુષ, એને જાણવાનો પ્રયત્ન કરવો, એમની જોડે રહીને એમના ચરિત્રને જાણવાનો પ્રયત્ન કરતા રહેવું. જે રીતે દેવાનંદ સ્વામી જાણવાનો પ્રયત્ન કરતા હતા, દેવાનંદ સ્વામીને અનુભવ થતો હતો કે સ્વામી જોડે રહીને મને કંઈક અલગ અનુભૂતિ થાય છે, અલગ અનુભૂતિ થાય છે. અને સુંદરજી દીવાનને પણ એવું હતું કે મને પણ કંઈક અલગ અનુભૂતિ થાય છે. એટલે સુંદરજી દીવાને કીધું, સ્વામી આવું છે. સ્વામી મંદ હાસ્ય વેર્યું અને સ્વામીને પૂછ્યું, સ્વામી તમે કેમ હસો છો? સ્વામી કહે કે ભાઈ, સાચો જે હરિ ભગતનો હોય તે ન બીએ કદી એ સુભટ. ભાઈ જે સાચો હરિનો ભગત હોય ને એ ક્યારે ભયને ન પામે, એ ક્યારે કાયર ન થાય, ક્યારે કાયર ન થાય, ક્યારે એ ભય ન પામે, ક્યારે ન ભય પામે. અને ભૂત પ્રેત શું કરનારા છે ભાઈ, જેને હરિવર છે આધારા, જેનો હરિવર આધાર હોય ને વાલા,
જેનો સદગુરુ આધાર હોય ને એને કઈ ભૂત પ્રેત ના કરી શકે ભાઈ, કઈ ના કરી શકે, કઈ ના કરી શકે. સ્વામી તો જો કેવું કહે છે. અને આ વાત સાંભળીને સુંદરજી દીવાનને ઓર હૃદયમાં ઊંડો નાખી દીધો કે આ સ્વામી તો ખરેખર સ્વામી છે. હવે તો સ્વામી માટે શું શબ્દ મારે વાપરવા, અવર્ણીય એમની સાધુતા છે, અવર્ણીય એમને વિશ્વાસ ઠાકોરજી મહારાજ પર છે, અવર્ણીય વિશ્વાસ એમના નિજ ગુરુદેવ પર છે, ગુરુદેવ પર છે. બોલો કેવું કહેવાય. અને બીજાને કીધું એ કહેતો કે સ્વામી ત્યાં ભૂતો રહી છે, નામ રહેવાનું છે ને આવું છે ને આમ છે. અને મેં ના કીધું હરિભગત તો કોઈ પણ હરિભગત તો નહીં, પણ કોઈ પણ ચલો એક કોઈ પણ માણસ લઈ લે, ક્યારેક હરિભગત પણ એવા હોય કે એટલા કંજુસ હોય, એટલા ચિંગુસ, એટલા બધા ચિંગુસ એની વાત જવા દો. એટલે એવું ના, એ બંને સાઈડ હોય, બધી જગ્યાએ કંઈક ને કંઈક હોય, ચિંગુસાઈ કંજુસાઈ હોય કે ઘર આપવાની કંજુસાઈ હોય કે સીધું સામાન આપવાની કંજુસાઈ હોય કે દસમ વિશ્વમાં ભાગવાડીની કંજુસાઈ હોય, સાધુ ક્યાંક એવા હોય કે કંજુસાઈ બરાબર નહીં કરતા કે આ વસ્તુ આપો ને આ વસ્તુ ના, બે રોટલી આમ કરી દો, ત્રણ રોટલી આમ કરી દો, બે શાક આમ કરી દો, એક શાક આમ કરી દો, બે ચકતા આમ કરી દો, બે ચકતા આમ કરી દો, બે ચકતા આમ લઈ દો, પછી બે ચકતા આમ આપો, બે ચકતા આમ આપો, એમ એ વ્યવસ્થાના પરિભાગમાં બરાબર છે. પરંતુ અમુક તો ચિંગુસાઈ એટલી ખતરનાક ચિંગુસાઈ હોય છે ને, વાત જો એટલી કંજુસાઈ હોય છે ને, કેમ મેલ દી આમ આ આ ડોર હોય ને આ રસોડા, રસોડામાં તો બધા ઘણા બધા ખાના હોય, રસોડામાં ઘણા બધા ખાના હોય, એટલે એનો ભાવ ખરાબ ના હોય, એને આપવું જોઈએ. પરંતુ શું કે એની વ્યવસ્થા કે ચાલે દસ પંદર, એની વાતી હાચે દસ પંદર દાડા તો કોઈ પણ મિષ્ટાન કર્યું હોય કે કોઈ પણ ફરસાણ કર્યું તો હાલું તો જોઈએ ને, કે બે દાડામાં આવે ને ચોકી પૂરી કરી દે, એ તો પછી શ્રદ્ધા કોની, એ તો કોક જ બે જણા એવા શ્રદ્ધાળુ હોય કે રહી શકીએ, પણ બાકી તો બધું આયોજન આયોજન વધે જ ચલાવવું પડે, નહીતર તો બધું અઘરું. મહિમાવાળા અતિશય મહિમાની પરમસીમા ઉપર તો બે ત્રણ જણા જ, પણ બાકી તો બધું આયોજન, અને આયોજન વિના ન થાય, કંઈ આયોજન વિના ન થાય. મહારાજનું કોઈ પણ કાર્ય હતું ને, મુક્તાનંદ સ્વામીનું કોઈ પણ કાર્ય હતું ને, આયોજન યુક્ત હતું, આયોજન યુક્ત હતું. એ જો સૂક્ષ્મ દ્રષ્ટિ કરશો ને તો એક 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 વસ્તુ આમ આમ તરબતોળ થશે, તરબતોળ થશે, એક એક આયોજન હતું. અને ઠાકોરજી મહારાજનું સત્પુરુષનું કાર્ય આયોજન યુક્ત હોય છે, આયોજન યુક્ત હોય છે, આયોજન યુક્ત હોય છે. એ મારા તમારા ખોપડામાં ભેજમ આવે ના જલ્દી, કઈ આવે નહીં, સમજવાનો પ્રયત્ન કરવાનો થાય એટલો, નહીતર પૂછવાનો પ્રયત્ન કરો કેમ આમ, એટલો પ્રયત્ન કરો. એટલે સુંદરજી દીવાને જેવું સ્વામીના મુખમાંથી આ શબ્દ સાંભળ્યા ને, એટલે સુંદરજી દીવાને ઓર થઈ ગયું, શું સ્વામીને પોતાના ભગવાનમાં ભરોસો છે ને. સ્વામી કે ભાઈ ભૂત પ્રેત શું કરનારા છે, જેને હરિવર આધાર હોય, જેનો ગુરુવર આધાર હોય, એનો ભૂત પ્રેત શું કરી શકવાના, શું કરી શકવાના ભાઈ. તમે એવું માનો ભાઈ મહારાજને ભગવાન કંઈક કરાવવા માંગતા હશે, ઓરડામાં કંઈક ઉદ્ધાર કરાવવા માંગતા હશે. અને દેવાનંદ સ્વામી આ શબ્દ સાંભળાને ત્યારે દેવાનંદ સ્વામીને થઈ ગયું, મને જેની જોડે રાખવું છે ને, ગુરુદેવ કંઈક મારી પાસે મારા જીવનમાં કંઈક કરાવવા માંગે છે. દેવાનંદ સ્વામી પણ અનુભૂતિ થઈ કે મને સ્વામી જોડે રાખવો છે ને, તો મને કંઈક સ્વામીના ગુણ વિશે જાણકારી કરવા માંગે છે. એટલે દેવાનંદ સ્વામી થઈ ગયું, સ્વામીને કેટલો ગુરુદેવ ઉપર ભરોસો છે, સ્વામીને કેટલો ભગવાન ઉપર ભરોસો છે. સુંદરજી દીવાને થઈ ગયું કેટલો સ્વામીને ભગવાન ઉપર ભરોસો અને ગુરુદેવ ઉપર ભરોસો છે. અને ભગવાનને ગુરુદેવ ઉપર ભરોસો ના હોય તો તાયદના કામ ક્યારેય ના થાય, ક્યારેય ના થાય, ક્યારેય ના થાય. સ્વામી કે ભૂત પ્રેત શું કરનારા છે, ભાઈ થાશે જો અમારો એમને સંગ ને, એમને પણ દુઃખ નહીં રે. શું કીધું સ્વામીએ, ભાઈ સાંભળો, ભૂત પ્રેતને જો અમારો સંગ થશે ને તો એમને પણ દુઃખ નહીં રે. જો તો ખરા સ્વામી તો જો એમની છટ્ટાથી બોલે છે.
ભાઈ અંદરના ભૂતો જો અમારાથી બીતા હોય ને તો આ મલિન વાસના વાળા બહારના ભૂતો અમને શું કરી શકવાના છે, શું કરી શકવાના છે? અને આવું કોણ બોલી શકે, આવું કોણ બોલી શકે ભગત? જેને ઠાકોરજી મહારાજમાં ભરોસો હોય ને, એને સદગુરુમાં ભરોસો નહીં, નહીતર તો અંદરના ભૂતો ડરતા હોય અને બહારના ભૂતો શું કરી શકવાના? એ બહારનું ભૂતનું હમણાં ભૂતનું વર્ણન આવશે ને ત્યારે હું ભૂતની વાત કરીશ તમને. બહારનું ભૂત જોયું હોય ને તો વાત આખી અલગ છે, જોયું હોય તો ધોત્યું પેન્ટ બધા ભીના થઈ જાય, સમજ્યા? એટલે ભૂતનું વર્ણન આપણે પછી લેવાનું છે ને, આવવાનું છે, એમ આખી વાત દોહરાવીશું. એટલે સ્વામી કે અંદરના ભૂતો અમને કંઈ નથી કરી શકતા, તો બહારના ભૂતો શું કરી શકવાના છે? અમારો એમનો સંગ થશે ને, અમારો જો ભૂતોને સંગ થશે ને તો ભૂતોના દુઃખ જશે, એવા અમારી પાસે આ દેવાનંદ સ્વામી જ છે. પાછું સ્વામી વાક્ય જોઈન કરી દીધું, હા અમારી સાથે એવા દેવાનંદ સ્વામી છે. અને દેવાનંદ સ્વામી પણ જોતા રહી ગયા, સ્વામી ખરા છે ને, સ્વામી ખરા છે, ખરેખર તો સ્વામી કરનારા છે. અને યશનો ટોપલો મારી માથે આપે છે, યશનો ટોપલો મારી માથે આપે છે. કેવા સાધુ કહેવાય મુક્તાનંદ સ્વામી, બોલો કેવું કહેવાય? યશનો ટોપલો બીજાને માથે આપવો ને એ બહુ અઘરું છે, બહુ અઘરું છે. એ તો જો ખરેખર વાસ્તવિક ઠાકોરજી મહારાજને વરી ગયેલો હોય, એ વાસ્તવિક પોતાના સત્પુરુષને વરી ગયેલો હોય ને, એ જ યશનો ટોપલો બીજાને આપી શકે, નહીતર બધાને નીજ યશની કિંચિત ખૂણે કાછરે હોય હોય હોય. એમાં બિચારો જૂનો પણ વાક નથી, ધીરે 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 આ બિચારો કનિષ્ઠ જ હોય એને બીજે મધ્યમાં લઈ જાઓ, મધ્યમાંથી ઉત્તમમાં લઈ જાઓ, પછી એને શ્રેષ્ઠમાં લઈ જાઓ, એટલે એની મેં તો બરાબર છે. જે રીતે ઘટવું કરું, ઘટતું હોય તો કરવું પડે. પરંતુ જેને સત્પુરુષને પ્રસન્ન કરવા છે ને, જેને ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવા છે ને, કદાચ કંઈક કામ કર્યું હોય ને, ઠાકોરજી મહારાજ આપણા દ્વારા કરાવ્યું હોય, સત્પુરુષે આપણા દ્વારા કરાવ્યું હોય, કે પરંપરા સદગુરુના સંતોના આશીર્વાદ આપણે પે દિવ્ય રીતે હોય, તો એટલું તો જરૂર માનવું, કોઈ પણ કાર્ય સફળ થાય છે ને એના બેકગ્રાઉન્ડમાં કારણ રૂપે કોઈક છે, ત્યારે કાર્ય સર્જાય છે. એ સંસારી હોય તો શું, સાધુ હોય તો શું, સાધુ હોય તો શું? મુક્તાનંદ સ્વામી કે ભાઈ તમે ચિંતા ના કરો, ભૂત પ્રેત શું કરનારા છે, હરિવર છે ને આપણા આધારા, ગુરુવર છે ને આધારા, અને અમારી સાથે આવા દેવાનંદ સ્વામી છે. બોલો, હજી આટલા મોટા સંત જેને શ્રીજી મહારાજ સરોપરીની ડિગ્રી આપે, એને જેનું જીવન આખું આખું દબાઈ ગયેલું, એનું કારણ શું? એનું કારણ શું? એના દરેક મુક્તાનંદ સ્વામીના દરેક એંગલથી તમે દર્શન કરો ને, દરેક એંગલથી તો એક 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 અક્ષરધામનો તખતો દેખાય, એક એક અક્ષરધામનો તખતો દેખાય, એક 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 સ્વામીનો એક એક શબ્દ સાંભળો ને તો એમ જ લાગે કે વેદની ઋચાઓ બોલે છે, સ્મૃતિઓ બોલે છે, એવું જ લાગે, એવું લાગે. ના કીધું કાલે શબ્દ એ હોય, એટલે મહાપુરુષના શબ્દ એવા હોય, એવા હોય. બીજાને યશનો ટોપલો આપી દેવો, યશનો ટોપલો આપી દેવો, આ બહુ અઘરું છે. યશનો ટોપલો આપી દેવો એ મુક્તાનસિંહના જીવનમાં આપણને દર્શન થાય. અને આવું અને પાછી એવડી નાની ઉંમરમાં કેવડું કહેવાય, અઘરું ને ભગત, અઘરામાં અઘરું જ ને, યશનો ટોપલો આપી દેવું. આજે એવું જે આપણે જોઈએ મુક્તાનંદીય પરંપરામાં પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં, કંઈ પણ નાનું કામ કર્યું હોય ને તેમ જ કહ્યું, આ અમારા નાના સાધુએ કર્યો, આ અમારા નાના સાધુએ કર્યો, આ અમારા ભગતે કર્યો, આ અમારા હરિભગત હતા ને એટલે આવી રીતે થયું, આ ભગત આવી રીતે હો આવી, આ ભગત તો બહુ સારા, બહુ એટલે બહુ, આ ભગત હતું ને એટલે આવી રીતે થયું, આ સાધુ હતા ને એટલે આવી રીતે થયું, એટલે આવી રીતે થયું. સંતોની એવા ગુણ હોય, સંતો એવું માનતા હોય, આપણા મંડળમાં છે સંતો એવા, એવું જ કે અમારી આજુબાજુ આ બધું શોભે છે, હું તો કંઈ કરી શકતો નથી,
આ તો ગુરુજી જ એવું કરે છે, આજુબાજુ એવું બધું સેટ કરી દે છે, ઠાકોરજી મહારાજ એવું સેટ કરી દે છે કે આજુબાજુ બધું સેટ કરી દે છે. એ ક્યારે થાય? એ ક્યારે થાય જેને ઉપસવાનો કોઈ ભાવ નથી, જેને ઉપસવાનો ભાવ નથી, એવો ઉપસવાનો ભાવ નથી. અને જ્યાં સુધી એવી સમજણ ડેવલપમેન્ટ ન થાય ત્યાં સુધી બધું અધૂરું છે, બધું અધૂરું છે. અને સ્વામીએ તો રામાનંદ સ્વામી કીધું હતું, રામાનંદ સ્વામી રાત્રે બિહાડે મુક્તાનંદ સ્વામી એવી રીતે ઉપદેશ આપ્યો હોય કે મુક્તાનંદ સ્વામી સાંભળો, તમે એના ભોજ ભણવા જાઓ છો ને તો આટલું તમારે ધ્યાન રાખવું, આવી રીતે તમારે રહેવું, યશનો ટોપલો બીજામાંથી આપવું, આવી રીતે કરવું. મુક્તાનંદ સ્વામીને રાત્રે બિહાડીને રામાનંદ સ્વામી કંઈ કીધું? આગળ જાડે કીધું? કીધું કોઈ જગ્યાએ? તો આવા બધા સદગુણો છે, એને કારણ જો કોઈ હોય તો અક્ષરધામમાંથી તો માત્ર માત્ર કલ્યાણને અર્થે તો આવ્યા છે, પરંતુ બીજું એ પણ કારણ આપણે લઈ શકીએ કે એનું જો કોઈ કારણ હોય ને તો ઠાકોરજી મહારાજનું જે લક્ષ્ય હતું ને શ્રીહરિને પ્રસન્ન કરવા, એ લક્ષ્ય એમની પાસે, એટલે ઠાકોરજી મહારાજ જે કરે છે, ગુરુદેવ જે કરે છે ને એ બરાબર છે, એ જ સદગુણ આપનારા છે અને એ જ સદગુણ આપનારા છે, આપનારા છે. એટલે સ્વામીએ કીધું કે ભૂતોને જો અમારો સંગ થશે ને તો એમને પણ દુઃખ નહીં રહે. માટે ભાઈ તમે મન મૂકીને છે ને એ ઓરડો સાફ કરાવો જાઓ. શું કીધું? તમે ઓરડો સાફ કરાવો જાઓ. અને હિરજીભાઈ પણ સ્વામીના નિષ્ઠા જોઈને, આ સુંદરજીભાઈ પણ આ નિષ્ઠા જોઈને, અને દેવાનંદ સ્વામી પણ આ નિષ્ઠા જોઈને છે ને અવાક બની ગયા, આશ્ચર્યમય બની ગયા, દિગમૂઢ બની ગયા, અહોભાવમાં ગરકાવ થઈ ગયા, નિજ ભાન ભૂલી ગયા. શું આ સંત છે ને, શું આ સંત છે ને, શું આ સંત છે ને, શું નિષ્ઠા છે ને. એમને એક જ મહારાજ ભગવાન કરે છે, ગુરુદેવ કરે છે. સ્વામી કે ભાઈ જાઓ તમે ઓરડો સાફ કરાવો, તમે ઓરડો સાફ કરાવો, તમે ચિંતા ના કરશો, હરિવર સિવાય ગુરુવર સિવાય કોઈનો ભય ના હોવો જોઈએ ભાઈ, કોઈનો નહીં. અમે માત્ર ને માત્ર હરિવરથી બીએ છીએ, ગુરુવરથી બીએ છીએ, કારણ કે અમે એમના જ છીએ, એટલા માટે એમના જ છીએ, એટલા માટે. ત્યારે સુંદરજી દીવાન બે હાથ જોડીને કે સ્વામી આજે મારું નતમસ્તક આપના ચરણે ઢળી પડે છે, તમારા શબ્દ સાંભળીને તમારી આ નિષ્ઠા જોઈને મને એમ થાય છે સ્વામી નક્કી હવે ભગવાનને મારી મને એમની પાસે લઈ જવો છે. મને આવા કોઈ શબ્દ કહેનારા નહોતા, આવા દિવ્ય શબ્દ મેં ક્યારેય સાંભળ્યા નથી, આવું જીવન જોયું નથી, જીવન જોયું નથી, જીવન જોયું નથી. ધન્ય છે સ્વામી તમારી સમજણને, ધન્ય છે તમારી નિષ્ઠાને, ધન્ય છે તમારા વિશ્વાસને, વિશ્વાસને, ધન્ય છે તમારી નિષ્ઠા. અને સ્વામી આવી નિષ્ઠા હોય ને એ જ સંત છે ને સુખ આપી શકે છે આમ જેવા જીવને. અને નિષ્ઠા વિના બધું જ કાચું છે, બધું જ કાચું છે, બધું જ કાચું છે. પ્રથમના 72માં મહારાજ કે ભગવાનને ભગવાનના સંતની નિષ્ઠા રાખવી, નિષ્ઠા રાખવી. પ્રથમના 72 મહારાજ ત્યાં સુધી કે જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે ને તોય પણ રૂડું નથી થતું, રૂડું નથી થતું, રૂડું નથી થતું. અને નિષ્ઠા હોય ને તો જ બધું જ આવે. એટલે નારદ ભક્તિ સૂત્રમાં કીધું છે ભક્તા એકાંતિકાહ મુખ્યાહ, એટલે એક નિષ્ઠા નિશ્ચને વળગી રહેનારા જ ભક્તો મુખ્ય કહેવાય છે, મુખ્ય કહેવાય છે. સ્વામીની કેટલી નિષ્ઠા ગજબની કહેવાય, શ્રીહરિની સ્વામીની નિષ્ઠા કેટલી કહેવાય ગજબની, ગુરુદેવની સ્વામીની નિષ્ઠા પણ કેટલી કહેવાય કે ગુરુદેવ મને ભણાવવા મોકલો છે ને તો મારે એવું કાર્ય કરવું છે કે ગુરુદેવ જે કરવા મોકલો છે એ કરવું છે. નિષ્ઠા કેટલી શુદ્ધ કહેવાય. અને જ્યાં સુધી શુદ્ધ નિષ્ઠા ના થાય ને ત્યાં સુધી બધું અધૂરું, અધૂરું ને અધૂરું. નિષ્ઠાના ઘણા બધા પ્રકાર છે,
कनिष्ठ निष्ठा, मध्यम निष्ठा, उत्तम निष्ठा, श्रेष्ठ निष्ठा, એમાં પણ પેટા વિભાગો ઘણા બધા છે. એ વાત આપણે આવવાની છે આગળ, ત્યારે લેવાની છે કે નિષ્ઠાના ઘણા બધા પ્રકાર હોય. એક છુપા રુસ્તમ નિષ્ઠા હોય, એક ભૂલભૂલિયા નિષ્ઠા હોય, પછી એક કેમલિયન નિષ્ઠા હોય, એક બાજરા જેવી નિષ્ઠા હોય, એક રીંગણના શાક જેવી નિષ્ઠા હોય. આ બધા પેટા વિભાગ છે ને, એ આપણે લેવાના છે કે નિષ્ઠાના 11 જેટલા પ્રકારો, નિષ્ઠાના 11 જેટલા પ્રકારો, એ શ્રેષ્ઠ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ આપણે સમાવડાવવાના છે, એ લેવાના છે આપણે. સ્વામીનો એક પ્રસંગ જબરદસ્ત આવે છે, આપણે ત્યારે લેવો છે મહારાજનો સ્વામીનો ત્યારે. પરંતુ અહીંયા સુંદરજી દીવાની એમ કહે છે, સ્વામી તમારી નિષ્ઠા ગજબની છે, તમારી નિષ્ઠા ગજબની છે કે તમને આટલો હરિવરમાં ભરોસો, આટલો હરિવરમાં ભરોસો, હરિવરમાં ભરોસો. અને સ્વામી તમ જેવા સંત મેં પ્રથમ વાર જોયા છે, અને તમ જેવા સંત છે ને એ જગતને સુખી કરે છે, અને તમ જેવા સંત સુખ આપી શકે છે. અને ખરેખર સંત જ આપણું પરમ કલ્યાણ ઈચ્છતા હોય છે, ઈચ્છતા હોય છે. સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી. એટલે સુંદરજી દીવાને થઈ ગયું, આ મુક્તાનંદ સ્વામી ખરેખર મુક્તાનંદ સ્વામી છે, મને આવા સંતના દર્શન પ્રથમ વખત થયા, આવી વાણી પ્રથમ વખત સાંભળી, અને આવી નિષ્ઠા મેં પ્રથમ વખત જોઈ, નથી આવી મેં રાજ દરબારમાં કોઈની રાજા પ્રત્યેની નિષ્ઠા જોઈ, નથી જોઈ નિષ્ઠા જોઈ, નિષ્ઠા જોઈ ના, પણ મેં કર્મને પ્રાધાન્ય જોનારા જોયા છે. આવી રીતે કરશું તો આમ થશે, આવી રીતે રાજનીતિમાં કરશું તો આમ થશે, પરંતુ આ સાધુ તો પરબ્રહ્મને વરેલા છે, આ સાધુ ગુરુદેવને વરેલા છે, વરેલા છે, વરેલા છે. જ્યારે સ્વામીએ કીધું કે સાફ કરાવો ભાઈ, ઓરડો સાફ કરાવો, અને આવી રીતે પછી સુંદરજી દીવાન પોતાના માણસોને બોલાવી ઓરડો સાફ કરાવવા મોકલે છે, અને સ્વામી પણ પછી ત્યાંથી પ્રયાણ કરી નિજ રામવાડી છે ત્યાં પ્રયાણ કરે છે. અને એ વાત આપણે આખી કાલે દોહરાવીશું, એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજ જયની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નિતકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય.